લાસ્ટ ટાઈમ આપણે ભૂમિના ત્રણ પ્રકાર છે એના વિશે જોયું હતું કે રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળું ભૂમિ ત્રણ ભૂમિના પ્રકાર છે. એના વિશે આપણે જોયું હતું કે રેતાળ ભૂમિ કેવી હોય, ચીકણી ભૂમિ કેવી હોય અને ગોરાળું ભૂમિ કેવી હોય. હવે આપણે આગળ જોશું ભૂમિના ગુણધર્મ. તો કે દરેક વસ્તુ કાંઈ પણ હોય એના કંઈક સ્પેસિફિક ગુણધર્મ, એટલે શું કે એની કંઈક અલગ જ પ્રોપર્ટી જોવા મળતી હોય છે કે બધાની અંદર કંઈક ખાસિયત જોવા મળતી હોય, એવી રીતે ભૂમિના ગુણધર્મ છે. તો એમાં આવે છે ભૂમિમાં પાણીનો અંતઃસ્રવણ દર, એટલે કે જમીનની અંદર પાણી કી પ્રમાણ, કયા પ્રમાણની અંદર એનું શોષણ થાય છે એનો દર જોવાનો છે. એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે જો તમે બે જગ્યાએ, એટલે કે એક તો ઘરના ભોંયતળિયા ઉપર અને બીજો એક કાચો રસ્તો હોય એના ઉપર તમે પાણી રેડો તો તમને શું જોવા મળે? તો કે તમને જે જમીનના ભોંયતળિયા ઉપર પાણી ઢોરેલું હશે એ ઝડપથી એનું શોષણ થયેલું જોવા મળશે, કે તમે બહાર જે કાચા રસ્તા ઉપર પાણી રેડ્યું હશે એનું શોષણ ઝડપથી થઈ ગયેલું જોવા મળશે? તો તમને જોવા મળશે કે જે કાચો રસ્તો છે એના ઉપર શોષણ થાય છે એ ઝડપથી થઈ ગયેલું જોવા મળે છે. એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે કે તમને ત્રણ ટીમ બનાવવાની કીધી છે, એ, બી અને સી. તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે. એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય, એટલે કે તમે જે નળી પસંદ કરો છો એ કેવી રીતની હોવી જોઈએ, કે નળીનું જે ઉપરનું રાઉન્ડ હોય એનો વ્યાસ, એટલે કે એની વચ્ચેની જે રાઉન્ડની અંદરની જગ્યાઓ હોય એને એક સરખી હોવી જોઈએ. કોઈને વધારે પોળી કે કોઈને સાંકડી એવી હોવી જોઈએ નહીં, બધાને એક સરખી નળી હોવી જોઈએ. તમને એને સૂચન આપ્યા છે કે કઈ રીતનું હોવું જોઈએ. પહેલું તો કે જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો. હવે ટીન કેન તમે બધાએ જોયું જ હશે, પેપ્સી ને કોકો કોલાની બધાના ટીન કેન આવે છે, એવું શક્ય હોય તો એવું ટીનનું કેન લેવાનું છે અને એનું શું કીધું છે, એનું તળિયું કાપવાનું છે. બીજું તો કે જો પીવીસી એટલે કે આશરે 5 સેમી વ્યાસવાળી નળી હોય તો તેને 20 સેમી લાંબા ટુકડામાં કાપો અને વાપરો. પીવીસીના પાઇપ બધાએ જોયા હોય છે, એ કેટલા લગીનનો કીધું છે, તો કે 5 સેમી વ્યાસ હોય એવી નળી પસંદ કરવાની અને 20 સેમી લાંબા ટુકડાની અંદર કાપી અને એનો ઉપયોગ કરવાનો છે. પછી તો કે જે સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાની હોય ત્યાં 2 સેમી ઊંડી પાઇપ મૂકો, 200 મિલી જેટલું પાણી તેમાં નાખો અને 200 મિલીલીટર પાણી માપવા માટે તમે 200 મિલીમીટર ખાલી બોટલ વાપરી શકો. તેમાં પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય નોંધો. હવે તમે જે નળી પસંદ કરેલી છે એને 2 સેન્ટીમીટર ઊંડી પાઇપ મૂકવાની છે, પછી એમાં તો કે 200 મિલીલીટર જેટલું પાણી નાખવાનું છે. હવે 200 મિલીમીટર કેટલું થાય એ તમને ન ખબર હોય તો કોઈ પ્લાસ્ટિકની ખાલી બોટલ હોય એનો તમે એનું મેઝરમેન્ટ એટલે કે માપ કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. પાણી તેમાં પાણી નાખવાનું શરૂ કરો અને ત્યારનો સમય નોંધો. જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય નોંધો. હવે બોટલમાંથી આપણે પાઇપમાં પાણી નાખવાનું ચાલુ કરીએ છીએ ત્યારનો સમય નોંધવાનો, અને પાઇપમાંથી પાણી સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારનો સમય નોંધવાનો કીધેલો છે. અહીં પાણી ઉભરાઈ ન જાય અથવા તો આજુબાજુમાં ન ઢોળાઈ જાય તેની કાળજી લેવી, અને અંતઃસ્રવણ દર કઈ રીતે ગણવાનો તમારે એના માટેનું સૂત્ર આપેલું છે. અંતઃસ્રવણ દર બરાબર પાણીની માત્રા, એટલે કે મિલીલીટર છેદમાં અંતઃસ્રવણ સમય મિનિટ. એટલે તમે જે પાઇપ પસંદ કરેલી છે એની અંદર તમે પાણી નાખો છો. હવે બોટલ ની અંદર કેટલું પાણી ભરેલું હતું, તો કે 200 ml પાણી ભરેલું હતું, એટલે પાણીની માત્રા એટલે 200 ml આવશે. અંતઃસ્રવણનો સમય એટલે કે પાઇપની અંદર જે પાણી હતું એ કેટલા સમયની અંદર જમીનમાં ઉતરી જાય છે. માની લો કે 20 મિનિટની અંદર જમીનમાં ઉતરી ગયું, તો અહીં અંતઃસ્રવણ સમય કેટલો આવશે, છેદમાં 20, તો 200 ના છેદમાં 20, તો છેદ ઉડાડશો તો 0 0 ઉડી જાય અને 2 10 20, એટલે કે 10 વધ્યું તો અંતઃસ્રવણનો દર કેટલો હશે, કે 10 મિલીમીટર પ્રતિ મિનિટ. એના પછી
એના ઉપરથી આ તમને ઉદાહરણ આપ્યું કે અંતઃસ્રવણનો દર કેવી રીતે નક્કી કરાય છે. પણ જે રીતે તમે પાણીની માત્રા નક્કી કરેલી હોય, એવું નથી કે 200 ml જ તમે લઈ શકો છો, એના કરતાં તમારે વધારે લેવું હોય તો પણ લઈ શકાય. અને એ પાણી જમીનની અંદર ઉતરી જાય એટલે કે જમીનમાં એનું શોષણ થાય એના માટેનો કેટલો સમય લાગે છે એ જોવાનું છે. તમારા ભૂમિના નમૂના માટે અંતઃસ્રવણનો દર ગણો અને તમારા અવલોકનો બીજા સાથે સરખાવો અને દરેક ભૂમિના નમૂનાને અંતઃસ્રવણ દરના ચડતા ક્રમમાં ગોઠવો. એના પછી આવે છે ભૂમિમાં ભેજ, કે દરેક જમીન હોય એની અંદર ભેજનું પ્રમાણ થોડા ઘણા પ્રમાણની અંદર હોય જ છે. ભેજ એટલે કે શું, કે તમે જમીનમાં તમારી આજુબાજુ જે જમીન જોવા મળે છે એની અંદર તમે ખાડો કરીને જોશો તો તમને થોડોક ખાડો થશે ને એટલે થોડીક માટી છે એ ભીની ભેજવાળી જોવા મળશે. એટલે આપણે એમ કહીએ કે ભૂમિની અંદર પાણી જેવી જોવા મળે, એટલે કે આમ ભીનું ભીનું હોય એવું લાગે, એટલે એને શું કહેવાય છે કે ભૂમિની અંદર રહેલો ભેજ કહેવાય છે. ભૂમિનો ભેજ શું છે એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે કે એક ઉત્કલન નળી લો, તેમાં 2 ચમચી માટીનો નમૂનો નાખો, તેને જ્યોત પર ગરમ કરો. એટલે કે કસનળી જેવું લેવાનું કીધું છે, એમાં 2 ચમચી માટી નાખવાની છે અને એને ગરમ કરવાની છે. શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? તમે માટીને ગરમ કરો છો તો શું તમને પાણીના બિંદુ જોવા મળશે? તો કે હા, તમને પાણીના બિંદુ જોવા મળશે. ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે, કે તમે જમીનને ભૂમિને ગરમ કરો છો એટલે કે પાણી છે એ બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે અને ઉપર જતાં એ બાષ્પ ઉડી જાય છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર જામે છે. અને એ બાષ્પ છે, આ પ્રવૃત્તિ તમે તમારી રીતે પણ કરી શકો છો. ઘરે કોઈ વાસણ પાત્ર લઈ અને એની અંદર થોડીક માટી નાખી અને એને ગરમ કરો તો એમાંથી બાષ્પ છૂટી પડતી જોવા મળશે. હવે એ બાષ્પ છે એ ઉપરના વાતાવરણમાં જશે, એટલે કે પાત્રની આજુબાજુ ક્યાંય બધે જ ચોટી ગયેલી જોવા મળશે અને એ નળીને ઉપરની અંદરની સપાટી પર જામે છે. ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. કે ઉનાળાના દિવસોમાં આપણને ઘણી વખત એવું જોવા મળે કે જમીનની ઉપરની સપાટી ચળકતી હોય, એનું કારણ શું? તો કે ભૂમિમાંથી જમીનમાંથી જે બાષ્પ નીકળે છે એ સૂર્યપ્રકાશ સૂર્યના જે કિરણો આવતા હોય છે એનું પરાવર્તન કરે છે, એટલા માટે એ જમીન ચળકતી જોવા મળે છે. અને ભૂમિના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢો, તેને જે ભૂમિને ગરમ નથી કરેલી તેની સાથે સરખામણી કરો. બંને વચ્ચેનો તફાવત, એટલે કે આ પ્રવૃત્તિ થઈ જાય પછી જે ગરમ કરેલી માટી છે એને બહાર કાઢી અને જે જગ્યાએથી તમે માટી લીધેલી છે તેની સાથે તેની સરખામણી કરો કે શું તફાવત જોવા મળે છે. નેક્સ્ટ, તો કે ભૂમિ દ્વારા પાણીનું શોષણ. તો કે જમીન દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થાય છે એના માટે પ્રવૃત્તિ છે કે એક પ્લાસ્ટિકની ગરણી લેવાની છે, એક ગાળણપત્ર લેવાનું કીધેલું છે, એક પ્લાસ્ટિકની ગરણી એના પછી ગાળણપત્ર લેવાનું કીધું છે. તેને વાળી અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ, તમે જો તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવાનું કીધેલું છે અને એમાં 50 ગ્રામ કોરી પાવડર, એટલે કે સાવ ઝીણો એકદમ પાવડર ફોર્મ ભૂમિનો લઈ અને એ ગરણીની અંદર નાખવાનો છે. પછી અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેને ટીપે ટીપે ભૂમિ ઉપર નાખો. એટલે કે કોઈ તમારે બીકર જેવું પાત્ર લઈ અને એમાં પાણી ભરી અને એને એ જે માટી લીધેલી છે એની ઉપર ટીપે ટીપે નાખવાનું છે. તમે આ હેતુ માટે ડ્રોપરનો પણ ઉપયોગ કરી શકો છો, કે પાણી ટીપે ટીપે નાખવાનું એના માટે ડ્રોપરનો પણ ઉપયોગ કરી શકાય છે. બધું જ પાણી એક જ સ્થાન પર ન રેડવા, બધું પાણી એક જ જગ્યાએ નથી નાખવાનું, પણ બધી જ ભૂમિ ઉપર પાણીને રેડવાનું છે. જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણીને રેડો. હવે કે તમારે પાણી ક્યાં સુધી રેડવાનું, કે પાણી છે એ ગરણીમાંથી નીકળવાનું ચાલુ ન થઈ જાય ત્યાં સુધી રેડવાનું છે. અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો. એટલે કે તમે જે પાત્ર લીધેલું હતું સૌ પ્રથમ, કે પાણી તમે જે માત્રામાં લીધેલું હતું એમાં જે વધેલું પાણી છે
ઈ વપરાઈ ગયેલા પાણીમાંથી બાદ કરવાનું છે. એટલે જો તમને આપેલું છે નીચે ઉદાહરણ તરીકે કે ભૂમિનું વજન 50 ગ્રામ છે, અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલું પાણીનું કદ યુ મિલી હતું, અંકિત નળાકારમાં બાકી રહેલા પાણીનું કદ વી મિલી લીટર છે અને ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનું કદ યુ માઇનસ વી. એટલે કે અંકિત નળાકારમાં માની લ્યો કે તમે યુ મિલી લીટર એટલે કે 200 ml પાણી લીધેલું છે. હવે અંકિત નળાકારમાં બાકી રહેલું પાણીનું કદ વી મિલી લીટર આપેલું છે, એની જગ્યાએ આપણે એમ કહીએ કે અંકિત નળાકારમાં આપણે 200 ml પાણી લીધું હતું, હવે ઈ પાણીને આપણે ભૂમિમાં રેડું અને પાછળ વહેતું છે 100 ml, તો 200 - 100 કરો તો શું આવે, 100 જવાબ આવે. તો કે ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનું કદ પણ 100 ml છે અને ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનું વજન યુ માઇનસ વી, એટલે કે 1 ml પાણીનું વજન 1 ગ્રામ જેટલું થાય. એટલે કે શોષાયેલા પાણીના ટકા બરાબર યુ માઇનસ વી છેદમાં 50 × 100. આ પ્રવૃત્તિ જુદા જુદા ભૂમિના નમૂનાઓ સાથે કરો, કે દરેક પ્રકારની જુદી જુદી ભૂમિના નમૂનાઓ સાથે આ પ્રકારની પ્રવૃત્તિ તમે કરી શકો છો, જેમાં જુદું જુદું તમને પ્રમાણ જોવા મળે છે કે દરેક ભૂમિ છે એક સરખા પ્રકારમાં પાણીનું શોષણ કરતી હોતી નથી, દરેકમાં જુદું જુદું પાણીનું શોષણ જોવા મળે છે. ભૂમિ અને પાક, કે દરેક ભૂમિની અંદર કેવો પાક ઉગાડી શકાય છે, કે ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે. કેટલાક ભાગોમાં ચીકણી માટીવાળી ભૂમિ, કેટલાક ભાગોમાં ગોરાડુ ભૂમિ, જ્યારે કેટલાક ભાગોમાં રેતાળ ભૂમિ છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળ છે જે ભૂમિના ગુણધર્મ અને બંધારણમાં ફેરફાર લાવે છે, કે ભૂમિ ઉપર વરસાદ, પવન, પ્રકાશ, તાપમાન આ બધા તો કે કુદરતી પરિબળો છે, પર્યાવરણની અસર છે, એ બધાય ભૂમિના ગુણધર્મ અને બંધારણમાં ફેરફાર લાવે છે. પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરે છે. ચીકણી અને ગોરાડુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે, કે ચીકણી અને ગોરાડુ ભૂમિની અંદર ઘઉં અને ચણા જેવા આપણે ધાન્ય ઉગાડી શકીએ છીએ. પછી આ પ્રકારની ભૂમિ પાણીને શું કરે છે, તો કે પાણીને જમીને રાખે છે. ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારણ ક્ષમતા હોવી જોઈએ. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડુ ભૂમિ, જેમાં સરળતાથી અંતઃસ્રવણ થાય તે જરૂરી છે. મસૂર અને બીજા કઠોળ કેવી ભૂમિમાં ઉગાડી શકાય છે, તો કે ગોરાડુ ભૂમિમાં. કપાસ માટે રેતાળ અથવા તો ગોરાડુ, જે સરળતાથી અંતઃસ્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે, કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે. ઘઉં જેવા પાકને શેમાં ઉગાડવામાં આવે છે, તો કે ચીકણી માટીની અંદર ઘઉં જેવા પાકને ઉગાડવામાં આવે છે. એનું કારણ શું, તો કે એ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને એ જમીન ફળદ્રુપ પણ હોય છે. હવે કયા પ્રકારની ભૂમિમાં ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે, અંતઃસ્રવણ દર્શાવે છે, જે તમે આના આપણે જોયું કે ભૂમિ ચેપ્ટરમાં કે કયા પાક કયો પાક કઈ જમીનમાં ઉગાડાય છે, કે કેવા પાક ઉગાડવા માટે કેવી ભૂમિ જોઈ છે. એ સિવાય તો કે તમારા ઘરમાં વડીલો હોય, તમારા માતા પિતા છે, દાદા દાદી છે, તેની સાથે તમે ચર્ચા કરો કે કઈ ભૂમિની અંદર આપણે કેવો પાક લઈ શકીએ છીએ અને કેવો પાક આપણે ઉગાડી શકીએ છીએ, જેના દ્વારા તમને વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે.